નખત્રાણા તાલુકાના કેટલાક છાત્રો ને એસટી બસ ના અનિયમિતતાને કારણે ચાલીને શાળાએ જવું પડે છે પરિવહનની અસુવિધાને લઈને વિદ્યાર્થીઓને નેત્રા ગામે આવેલી શાળાએ પાંચ કિલોમીટર પગપાળા ચાલીને પહોંચવું પડે છે રામપર અને ખીરસરા ગામના પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ નેત્રા ગામે આવેલી સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ રોજના અંદાજે પાંચ થી સાત કિલોમીટર ચાલીને બે થી અઢી કલાકે શાળા એથી ઘરે થાકીને પહોંચતા હોય છે જેને કારણે અભ્યાસમાં મૂડ નથી રહેતું અને જેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે છે આગામી બોર્ડની પરીક્ષા હોય તેની તૈયારી પણ બાળકો કરી શકતા નથી કારણ કે મોટા ભાગનો સમય શાળાથી પગપાળા ઘરે પહોંચવામાં જ વેટ ફાઈ જાય છે જેથી તેઓ વાંચી લખી શકતા નથી જેની અસર આગામી બોર્ડની પરીક્ષા પર પડવાની સંભાવના છે

અથવા પગપાણ જવા મજબૂર થવું પડે છે એસટી તંત્રની અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ બસ ને નિયત સમય દોડાવતી નથી માત્ર આશ્વાસન અપાય છે બાળકોની સમસ્યાનો અંત લાવવા એસ ટી વિભાગને નેત્રાજૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હારુણ આમદ કુંભારે પણ અનેક વખત લેખિત રજૂઆતો કરી છે પરંતુ જ્યારે રજૂઆત કરાય ત્યારે સારું લગાડવા બસને નિયમિત રીતે દોડાવાય છે પરંતુ પછી થોડા દિવસોમાં જ જેમ છે તેમ સ્થિતિ ઉભી થઈ જાય છે જેથી હવે ભુજ નારાયણ સરોવર વાયા નેત્રા રૂટ બસને નિયમિત અને શાળાના નિયત સમય મુજબ દોડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અન્યથા આગામી સમયમાં ગાંધી સિંધિયા માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી